કેમ છો બધા? મજામાં? જો હવે ગણિત છે એ સ્વાધ્યાય પોથીની અંદર પ્રકરણ 7 એની અંદર વિશિષ્ટ સંખ્યા અથવા તો આપણે છે એના પછીના વિડિયોની અંદર આપણે 100 ના અડધા કરતા નાની છે કે 100 ના અડધા કરતા મોટી છે એ વિચારેલી સંખ્યા છે એનો વિડિયો મેં તમને છે એ મોકલેલો હતો. એ સંખ્યાનો વિડિયો તમારે એક થી બે વાર છે જોઈ લેવાનો અને પાછું રકમની અંદર છે એ તમારે રિવિઝન કરી લેવાનું છે. એટલે તમને જે નથી આવડતું એ તમે પાછી આપણી જ્યારે ઝૂમ મીટિંગ હોય તો એની અંદર તમે મને છે એ પૂછી શકો. હવે આપણે એના પછીના જે દાખલા છે એ પેજ નંબર તમારું છે એ 95 ઉપર છે. આ રીતે હું તમને એના કેલેન્ડરનું બોક્સ આપેલું છે એના આધારે તમારે જે પ્રશ્નના જવાબ છે એના દાખલા ગણવાના રહેશે. તો એની અંદર આપણે પહેલા જોઈએ તો કેલેન્ડરમાં આપેલ 3×3 ના ચોરસ ખાનામાં સમાયેલી તમામ સંખ્યાઓનો સરવાળો શોધો. તો આ રીતના તમને છે ચાર બોક્સ આપેલા છે એ બી સી અને ડી આ પિંક ચોકથી મેળના ચોરસ છે એ દોરેલા છે. હવે એના આધારે તમારે પ્રશ્નના જવાબ છે એ લખવાના છે દાખલા ગણવાના છે. તમને એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે ચોરસ બી માં સમાયેલી સંખ્યાઓ માટે તો તમારે સૌપ્રથમ છે શું કરવાનું છે કે સૌથી મધ્યમાં રહેલી સંખ્યા બરાબર તમને અહીંયા બી કીધું છે તો આપણે બી નું બોક્સ જોવાનું છે. આ બી નું બોક્સ છે એની સૌથી મધ્યમાં આપણે જોઈએ તો કઈ સંખ્યા આપેલી છે તો સૌથી મધ્યમાં આપણને 12 આપેલી છે. આ જે બી નું ચોરસ બોક્સ છે એમાં વચ્ચે કઈ સંખ્યા છે તો કે 12 સંખ્યા આપેલી છે. તો શરૂઆતમાં લખવાનું સૌથી મધ્યમાં રહેલી સંખ્યા સૌથી મધ્યમાં રહેલી સંખ્યા તો આપણને સૌથી મધ્યમાં રહેલી સંખ્યા છે એ કઈ છે તો કે 12. પછી શું કરવાનું છે કે 3×3 એટલે 3×3 9 એટલે નીચે આપણે છે એ શું કરવાનું તો કે 12×9 બરાબર. જો વચ્ચે આપણને ગુણાકારની નિશાની આપેલી છે એટલે 12 નો ગણ્યો આપણે છે એ 9 સુધી બોલવાનો તો કે 12×9=108 આ એનો જવાબ. પછી આપણને બીજી રકમ આપેલી છે ચોરસ સી માં સમાયેલી સંખ્યા માટે ચોરસ સી માં સમાયેલી સંખ્યા માટે ચાલો બીજું છે ચોરસ સી માં સમાયેલી સંખ્યા માટે. તો ચોરસ સી માં આપણે પહેલા મધ્યમાં સંખ્યા શોધવાની છે તો સૌપ્રથમ લખીએ સૌથી મધ્યમાં રહેલી સંખ્યા તો સૌથી મધ્યમાં રહેલી સંખ્યા કઈ છે તો કે 23. હવે આપણે નીચે 23×9 સાથે ગુણાકાર કરવાનો છે 23×9 9 3 27 27 નો 7 2 18 19 20. તો એનો કેટલો જવાબ આવ્યો તો કે 207. 23 અને 9 નો છે એ આપણે ગુણાકાર કરીએ એટલે આપણને જવાબ મળી જશે 207. તો આ રીતના તમને ત્રીજી રકમ આપેલી છે ત્રીજો દાખલો તમારે તમારી જાતે ગણવાનો રહેશે એટલે કે પ્રેક્ટિસ કરવાની કે તમને દાખલો છે આવડી ગયો છે કે નહીં. તો એમાં સૌપ્રથમ આપણે જે તમને ચોરસ છે એની અંદર આમાંથી તમને બી કીધું છે આમાં સી કીધું છે તો એ રીતના તમને જે એ બી સી ડી એ ચારમાંથી જે બોક્સ આવ્યો હોય એની સૌથી મધ્યમાં રહેલી સંખ્યા છે શોધવાની અને એ મધ્યમાં રહેલી સંખ્યાનો તમારે 9 સાથે છે ગુણાકાર કરવાનો છે. હવે આપણે એના પછીનું પાછળનું પેજ છે પેજ નંબર 6 ઉપર તે શીખીએ. આજે પીડીએફ મોકલું ત્યારે તમારે સરસ મજાના અક્ષરે છે લખી દેવાનું રહેશે ત્રીજો દાખલો જાતે ગણવાનો અને પછી છે તમારે ચેક કરી લેવાનું છે. હવે તમને એના પછીના પેજ નંબર ઉપર જે દાખલા આપેલા છે તેમાં શું છે તો કે એની અંદર પહેલા તમારે પ્રશ્નના જવાબ એટલે કે ગુણાકાર આવશે વિસ્મયકારક સંખ્યા મેળવો. શું છે વિસ્મયકારક
संख्या मेल जो आनी अंदर तुमने छे पहला શું કીધું છે તમારા મિત્રની ઉંમર કેટલી પેલું આપેલું છે તમારા મિત્રની ઉંમર કેટલી આ તમારો પ્રશ્ન છે એના આધારિત તેના જવાબ લખવાના છે તેના બમણા કરો તેને 5 વડે ગુણો તેને 10 વડે ભાગો અંતે જવાબમાં શું મળ્યું જો તમને અહીંયા એક દાખલો હું શીખવાડીશ બાકીના બે છે તમારે તમારે જાતે લખવાના છે અને પીડીએફ આવે એટલે સ્વાધ્યાય પોથીની અંદર ગણવાના રહેશે અહીંયા તમને કીધું છે કે તમારા મિત્રની ઉંમર કેટલી તો આપણે એની અંદર લખી દઈશું કે 12 તમારા મિત્રની ઉંમર કેટલી તો એની અંદર 12 છે હવે શું લખ્યું છે તેના બમણા કરો તમારે છે પહેલા પ્રશ્ન વાંચતો જવાનો છે તેના બમણા એટલે એના ડબલ કરીએ તો શું આવશે 12 ગુણ્યા 2 તેના બમણા કરવાના કીધા તેના ડબલ કરવાના કીધા છે એટલે 12 ગુણ્યા 2 તો કે 12 2 24 એનો જવાબ આવી ગયો 24 એના પછીનો છે કે તેને 5 વડે ગુણો હવે તમને જે જવાબ આપેલો છે એને તમારે શું કરવાનું છે તો કે 5 વડે ગુણવાના છે તો કે 24 ગુણ્યા 5 એટલે 5 અને 24 નો તમારે ગુણાકાર એટલે રફતા કરી લેવાનું બાજુમાં 24 ગુણ્યા 5 5 4 20 20 નો 0 વધી ચડી 2 5 2 10 11 અને 12 તો એનો જવાબ કેટલો આવ્યો તો કે 120 જેમ તમને પ્રશ્ન પૂછતા ગયા છે એવી જ રીતના એનો જવાબ છે એ લખવાનો છે હવે 5 વડે એનો ગુણાકાર કરો ગુણો એટલે ગુણાકાર તેને 10 વડે ભાગો એટલે તમને જે જવાબ મળ્યો છે એને પાછો તમારે 10 વડે એનો ભાગાકાર કરવાનો છે તો કે 120 ભાગ્યા 10 એટલે કે 10 નો વડિયો તમારે 12 આવે અથવા તો છે 12 થી નાની સંખ્યા આવે ત્યાં સુધી ભાગાકાર કરવાનો છે ધોરણ 4 ની અંદર તમે બધા છે ભાગાકાર શીખી ગયેલા છો તો કે 10 1 10 10 2 20 તો 20 છે 12 કરતા કેવા થઈ જાય છે મોટા થઈ જાય છે એટલે આપણે 10 1 10 થી ભાગ ભગાવીશું 10 1 10 2 ની બાદબાકી કરવાની 2 ના 2 1 માંથી 1 જાય તો 0 ઉપરથી ઉતાર્યો 0 એટલે અહીંયા કેટલા મળ્યા આપણને 20 હવે 10 નો ગુણાકાર છે એટલે બે ભાગાકાર 10 નો કર્યો આપણે 20 સુધી બોલવાનું છે 10 1 10 10 2 20 હવે નીચે 0 0 આવી ગયા એટલે જવાબ ભાગાકાર ની અંદર હંમેશા ઉપર જ હોય તમને ખબર છે તો એનો જવાબ આપણને કેટલો મળ્યો 12 તો આની અંદર પહેલા આપણે લખી દઈશું કે 120 ભાગાકાર ની નિશાની અને પછી 10 તો આપણને એનો જવાબ કેટલો મળ્યો 12 નિશાની ખાસ યાદ રાખવાની છે ગુણાકાર ભાગાકાર સરવાળા અને બાદબાકી અંતે જવાબમાં શું આવ્યું તો આપણે છેલ્લે જવાબ આપણને છે 120 અને 10 નો જે ભાગાકાર કરીએ તો જવાબ કેટલો મળ્યો તો કે 12 અંતે આપણને જવાબ છે એનો મળી ગયો તો આ રીતના છે એ તમારી સ્વાધ્યાય પોથીની અંદર તમને જે દાખલો બીજો છે એ તમને હું સ્વામાં બતાવી દઉં છું જો અહીંયા છે તમારા મમ્મીની ઉંમર તો કે 40 તેમાં 10 ઉમેરો એટલે શું કરી દેવાનું છે સરવાળો કરવાનો તો કે 40 પ્લસ 10 બરાબર 50 તેના બમણા એટલે 2 વડે ગુણાકાર કરવાનો જે જવાબ આવ્યો છે તેનો તો કે 50 ગુણ્યા 2 બરાબર 100 પછી તેમાંથી 20 બાદ કરો જે જવાબ આવ્યો છે એમાંથી 20 છે બાદ કરી દેવાના છે એટલે કે 80 અને એને 2 વડે ભાગો એટલે કે 80 ને આપણે 2 વડે ભાગીએ તો જવાબ કેટલો મળી ગયો 40 પછી છે ત્રીજું તમારા પપ્પાની ઉંમર છેલ્લે આપણને જે ઉંમર આપેલી છે એ જવાબ આવી જવો
જોઈએ જો પપ્પાની ઉંમર 50 તેના બમણા કરો તો એ સંખ્યાને આપણે બે વડે ગુણાકાર કર્યા એટલે કે 100 તેને બે વડે ગુણો ગુણો એટલે કે ગુણાકાર એટલે 100 ગુણ્યા 2 બરાબર 200 તેમાં છે એ શું કરવાનું છે લીધેલી ઉંમરની સંખ્યા ઉમેરો એટલે 200 ની અંદર જે સંખ્યા તમારે ઉંમરની છે એ ઉમેરવાની એટલે કે સરવાળો કરવાનો તો કે 200 + 50 બરાબર 200 ને 50 ફરીથી બમણા કરો એટલે પાછો ગુણાકાર કરવાનો 250 ગુણ્યા 2 બરાબર 500 અને તેને 10 વડે ભાગો એટલે 500 ને છે એ 10 વડે આપણે ભાગવાના છે તો કે 500 ભાગ્યા 10 બરાબર 50 તો તમને એનો 50 છે જવાબ મળી ગયો આની પીડીએફ મોકલું ત્યારે તમારે સરસ મજાના અક્ષરે છે એ લખી લેવાનું અને પછી તમારી જાતે તમારે પ્રેક્ટિસ કરવા માટે રફબુકની અંદર રકમ લખી અને જવાબ છે તમારે તમારી જાતે છે એ લખવાના રહેશે અને આ બધાની હું પીડીએફ મોકલીશ એ ચિત્ર પણ તમારે દોરી લેવાના છે થેન્ક યુ